કરવાની ચુંબકીય અસરનો ઓલેનેચરનો 6 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે. ભૌતિક વિજ્ઞાનમાં આગળના ધોરણમાં પણ આવશે, વ્યવહારિક જીવનમાં સાથે પણ સંકળાયેલું છે. આજનો જે મુદ્દો છે બરોબર છે, એ આજનો મુદ્દો એ આપણા 70% જે કોર્સ છે એની અંદર છે. ખૂબ ગહન અભ્યાસ કરજો. બેટે જુલીએ 2 સ્ટાર પ્લસ 4 એટલે કે વિભાગ બી ની અંદર 2 માર્કના અથવા અથવા પૂછાય છે, તમે જે લખો. અને વિભાગ ડી ની અંદર ફરજિયાત 4 માર્કનો 1 પ્રશ્ન પૂછાશે, તો માર્કની દ્રષ્ટિએ પણ ખૂબ સરસ છે અને સરસ કોન્સેપ્ટ પર આધારિત આખ્યાયિકા પ્રશ્ન પૂછાતા હોય છે. એક ગઈકાલના લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોમેગ્નેટનો અભ્યાસ કર્યો બરોબર છે. ઇલેક્ટ્રોમેગ્નેટ આપણા વ્યવહારિક જીવનમાં કેવી રીતના ઉપયોગી છે, 2 વાહક ગુજરા હોય ગુજરા વડે કેવી રીતના ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એનો અભ્યાસ કર્યો. આજે આપણે ઓનલાઈન લેક્ચર નંબર 6ની અંદર ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વાહક ધારિત તાર પર લાગતી ચુંબક ક્ષેત્ર છે એની અંદર વાહક ત્યારે તાંબાનો તાર મૂકીએ તો તેના પર કેવી રીતના બળ લાગે. તો વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં જોઈ શકો છો બરોબર છે. તો સૌથી પહેલા જોઈએ છે કે ઓસ્ટેટ નામના વૈજ્ઞાનિકે પ્રસ્તાવિત કર્યું કે ચુંબકીય ક્ષય વડે ચુંબકીય ક્ષય પર આપણે બળ લાગે છે આપણે શીખી ગયા બરોબર છે. અને બળની દિશામાં કોણા વર્તન બનાવે છે અને સ્પર્શકની દિશા. પછી એન્ડ્રે એમ્પિયર નામના વૈજ્ઞાનિકે એનાથી થોડું વિરુદ્ધ નિવેદન આપ્યું. એને નિવેદન આપ્યું કે ચુંબક બળ સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. તો એ આધારિત આપણે પ્રશ્ન જોઈશું કે આખો એક આ નાળ ચુંબક છે, આખો નાળ ચુંબકની વચ્ચે એલ્યુમિનિયમનો તાર મૂકેલો છે બરોબર છે. એને એબી નામ આપ્યું છે બરોબર. એને અહીંયા સ્ટેન ઉપર અહીંયા ગોઠવેલ છે બરોબર છે. અને એની સાથે વાહક તાર પણ તમે જોઈ શકો છો બરોબર. બેટરી કોડ કે આમ જોઈન કરેલી છે બરોબર છે. વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં, તો વિષમ ઘડી દિશામાં ફરે છે. કઈ દિશા? વિષમ ઘડી દિશામાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ. અહીંયા ચુંબકની નાળ ચુંબક છે એની અંદર અહીંયા તમે બરોબર નહીં જોઈ શકો પણ આકૃતિની અંદર આમ મૂકવાનો છે. ધ્યાન રાખો બેની વચ્ચો વચ્ચે આમ મૂકવામાં આવે છે. આમ મૂકવાનો નથી, તમને આકૃતિમાં તમને આમ લાગશે કે આમ મૂકેલો પણ એચ્યુબમાં આપણે આમ મૂકેલો છે. આખો આ નાળ ચુંબક છે, નાળ ચુંબકની અંદર અહીંયા મૂકેલો છે. અહીંયા 2 બાજુ વાયર ગોઠવેલા છે બરોબર છે, એમ તમારે સમજવાનું છે. તો જેવો વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે તો શું કરવામાં આવે છે કે ગમે તે એક છેડાનો કોણા વર્તન ઉપરની બાજુ છે, ચલો કે વિષમ ઘડી દિશામાં થાય છે બરોબર. આ પણ થાય છે વિષમ ઘડી દિશામાં. તો ગમે આ છેડો ઉપર જાય આ છેડો નીચે જાય તો એમ એનું કોણા વર્તન જોવા મળે. જો આ વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો જે છેડો ઉપર ગયો તે નીચે જતો રહે છે, નીચે વાળો છેડો ઉપર જતો રહે છે. આ જે ચુંબક છે કે ચુંબક વડે આ વાહક તાર ઉપર બંને દિશામાં જે રીતે વિદ્યુત પ્રવાહની દિશા હોય એ દિશામાં શું કરે છે કે બળ લાગે છે બરોબર છે. તો આ પણ એક મહત્વનો પ્રશ્ન છે બરોબર છે. આપણે કોર્યું એને અહીંયા સમજાવવાનું રહેશે. આકૃતિ દોરીને ખાસ સમય રાખવાનો ડી વિરુદ્ધ દિશાની પણ અહીં ચર્ચા. આકૃતિ દોરવાની વિદ્યુત પ્રવાહની વિષમ ઘડીમાં કરો તો બી છેડો ઉપર જાય છે, એ છેડો નીચે જાય છે. પછી લખવાનું કે જ્યારે સમ ઘડી દિશામાં કરવામાં આવે છે ત્યારે બી છેડો નીચે જાય છે, એ છેડો ઉપરની જાય ઉપર એને બળ લાગે છે, ચુંબકીય બળ લાગે છે. આમ આ રીતે પણ એની સમી આના પર આધારિત છે કે મહત્તમ ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે લખવામાં આવે. તો આખે આખું તમે જુઓ છો કે આખું એ ચુંબકીય ક્ષેત્ર છે. આપણે લીટીઓ વડે શું બતાવ્યું છે, ચુંબકીય ક્ષેત્ર મૂકેલું બરોબર. અહીંયા આપણે એક વાહક તાર મૂકેલું છે બરોબર, એને અહીંયા જોઈન્ટ કરેલો છે બરોબર, વિદ્યુત પ્રવાહ સાથે જોઈન્ટ કરેલો છે અને એને નક્કર આધાર ઉપર અહીંયા બાંધેલો છે બરોબર. એટલે આ જે છે એ આમ અહીંયા લટકાવવામાં આવે બરોબર છે. ચુંબકીય ક્ષેત્ર આમ હોય તો એને આમ મૂકવામાં આવે. ધ્યાન આપે ખાસ જોવાનું છે.
અને નક્કર આધાર ઉપર મૂકેલો હોય બરોબર છે આ મૂકો તો શું કે ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય બને સમાંતર થઈ જાય ત્યારે આનું પરાવર્તન થશે નહીં પણ એને ચુંબકીય ક્ષેત્ર આમ હોય ને આમ દિશામાં મૂકવામાં આવે ચુંબકીય ક્ષેત્ર દેખાય નહીં આમ મૂકવામાં આવે તો શું થઈ જશે તમને તે એક તરફ એ મહત્તમ યાને કે 90 અંશનો ખૂણો બને એ મહત્તમ જવામાં જો વિદ્યુત ઉલટામાં આવે તો આ દિશામાં મહત્તમ 90 અંશનો ખૂણો પડ જાય છે આ મહત્તમ ચુંબકીય ક્ષેત્રને આ રીતે આપણે સમજી શકીએ પછી છે આટલું છેલ્લો પોઈન્ટ છે ક્લબ ટેનિંગના ડાબા હાથનો અંગૂઠાનો નિયમ બરોબર છે અહીંયા તમારે ખાસ કરીને ડાબા હાથના અંગૂઠાનો નિયમ છે એ જોવાનું છે આમ તમે રાખો ડાબો હાથ છે મારો અંગૂઠો છે બરોબર છે એ ચુંબકીય બળની દિશા બતાવે છે બરોબર છે તો અહીંયા આપણે જોઈએ છે કે ચુંબકીય ક્ષેત્ર છે બરોબર છે એ આપણે કેવી છે પ્રથમ આંગળી છે બરોબર અહીંયા જે ચુંબકીય બળ આ છે આપણો અંગૂઠો છે જ્યારે આ મધ્યમાં આંગળી મધ્યમાં કરવામાં આવે મધ્યમાં આંગળી બરોબર તો એ પોતે શું પ્રદર્શન કરે છે વિદ્યુત પ્રવાહનું પ્રદર્શન કરે છે બરોબર એટલે કોઈ પણ હોય કે આ ચુંબકીય ક્ષેત્ર રાખે આ આપણો કયો છે ચુંબકીય ક્ષેત્ર છે ને અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર કરે આ આપણો વિદ્યુત પ્રવાહ પસાર થાય જ્યારે આપણો તાર છે તો તાર છે તે આટલી દિશામાં આપણે લીધો આપણે પહેલી આંગળી છે તો એ આપણને શું બતાવે છે કે ચુંબકીય ક્ષેત્ર આંગળી આવે ચુંબકીય ક્ષેત્ર આટલી દિશામાં લાગે અને એટલી દિશામાં અંગૂઠો છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર લાગે આપણે વાહક તાર છે એટલે આટલી દિશામાં ચુંબકીય બળ ચુંબકીય ક્ષેત્ર આપણને જોવા મળે છે આમ ફ્લેમિંગના ડાબા નિયમ અનુસાર કોઈ પણ વાયર હોય વાયર પર એટલી દિશામાં વાયરની કેપેસિટી પણ જાય છે 5 એમ્પિયર 10 એમ્પિયર કેટલો એમ્પિયર વધારે હોય એમાં એનું ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંને કેવી હોય છે પ્રબળ હોય છે જેટલું એમ્પિયર ઓછો તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને બધું કેવું છે નિર્બળ હોય છે તો આજે પણ આપણે વ્યવહારિક જીવન સાથે સંકળાયેલા પ્રશ્નની ચર્ચા કરી આ ટોપિક તમારા કોર્સની અંદર છે તો આનો પણ તમારે ગહન અભ્યાસ કરવાનો જે પીડીએફ ફાઇલ આવે છે એનો પણ અભ્યાસ કરવાનો અને આવતીકાલે આપણે આ ચેપ્ટરની પુનરાવૃત્તિ કરીશું જે 3-4 મુદ્દાઓ છે મોટર જનરેટર ને વિદ્યુત ઘંટડી તમારા કોર્સમાંથી નથી તો હવે આપણે ચલાવીશું નહીં તો વિદ્યાર્થી મિત્રો આવતીકાલે ચેપ્ટરનું પુનરાવૃત્તિ થશે પછી એનો આપણે ક્લાસમાં પુનરાવર્તન કરશું તો વિડીયો દરેક વિદ્યાર્થીઓ સંપૂર્ણ જોવા લાઈક કરવી કોમેન્ટમાં તમારું નામ આપવું અને પછી વિડીયોને શેર કરી દેવું આટલું કામ તમારે રોજ કરવાનું છે તો મને ખબર પડશે કે કોણે કેટલો વિડીયો જોયો તો વિદ્યાર્થી મિત્રો આજે આટલું